ભારે વરસાદ પડવાને કારણે અને પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને લીધે ઘરમાં પાણી આવતા ઘરમાં મૂકેલું અનાજ અને ગાય ભેંસ માટે રાખવામાં આવેલ ઘાસચારો પાણીમાં પલળતા ઘણું નુકસાન થયું. બાકીની વિગતો ગ્રામજનો પાસેથી જાણીએ. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. મધુબેન, શું આજની સમસ્યા? શું છે? આજે વરસાદ, બપોર પછી વરસાદ થયો તો પાણી બધું ઘરમાં પહેરી ગયું છે. અમે ત્યાં બે મોદી કરે ઉલ્લેખ ઉલ્લેખ કરી છે ત્યાં વાગ્યાનું. પાછળવાળા કોઈ પોની ના કરવા નહીં દેતા. મારું ઘઉં પલળી ગયા. મારો માણસ તો ખેતર હતો. શું નુકસાન છે હમણાં ઘરમાં? બાજરી પલળી ગઈ, મકાઈ પલળી ગઈ, ઘાસ બધું પલળી ગયું. શું નામ છે તમારું? મધુબેન. બોલો, નામ બોલો તમારું. હા, મારું નામ સંતળબેન રણછોડભાઈ છે અને ગામ ઉજેતી વણકરવાસ. એમાં આજે વાવાઝોડા વરસાદના કારણે મારું મકાન ધરાઈ ગયું છે અને અમે બધા બહાર નીકળી ગયા છે. અને આ ઇન્દિરા વખતની રૂમ છે. લગભગ 40-45 વર્ષ થયા. સરપંચને જણાવ્યું, તલાટીને જણાવ્યું, બધાને જણાવ્યું, પણ કોઈ સામું જોતા નથી. અને સરપંચ એમ કહેવા માગે છે, અમે કહેવા જઈએ તો એમ કહે છે કે મારામાં આવતું નથી. એટલે અને અમે જમીન જગ્યા કશું અમારે છે નહીં. કશું અમે કયા કારણથી અમે રૂમો બનાવીએ બીજી? અને આ ઇન્દિરાવાસ છે, બહુ વર્ષ થયા છે અને બધા એમ કહે છે કે તમારી ઇન્દિરાવાસ છે ને તો તમારે મંજૂરી પૈસાની હોય આવશે, પણ કોઈ કશું કરતા નહીં. ના વોટિંગ લેવા આવે છે ને તો એમ કહે છે કે તમારી રૂમો બનાવેલ છું, તમને બધી એ મળશે કે એવું એવું બધું કહે જાય છે, પણ કશું કોઈ કરતા નહીં. અને સરપંચને કહીએ, સરપંચ એમ કહે છે કે મારામાં આવતું નથી. અને આજે મારી રૂમ સરકારી હતી ઇન્દિરાવાસ, એ ધરાઈ ગઈ છે આખી. અને અમે બધા બહાર ઊભા છીએ અત્યારે વરસાદમાં. તમે સરપંચને જણાવ્યું ફોન કરી કે ભાઈ મારી ઇન્દિરા આવાસ હમણાં ધસરાઈ ગઈ છે? ના, એવું નહીં જણાવ્યું. સરપંચ આવતો જ નથી. તો પછી જી, શું નામ છે તમારું? ચંતળબેન રણછોડભાઈ ઉજેતી વણકરવાસ. મંદિર ફર્યું. ઓકે, તમારું શું સમસ્યા? શું છે આજની? આજે વરસાદ પડી ગયો એટલે પાણી મારા ઘરમાં પહેરી ગયું. શું પાછળ દિવાલ કરી દીધી છે, પાણી ના કરવા જતા નહીં. તો તમે પંચાયતમાં રજૂઆત કરી છે? પંચાયતમાં રજૂઆત નહીં કરી. તો તમે પંચાયતમાં રજૂઆત કરો. આ રજૂઆત કરવી પડશે. અને શું નુકસાન છે તમારા ઘરમાં? મકાઈ બધી પલળી ગઈ, પૂરા પલળી ગયા. શું નામ છે તમારું? ગોરાભાઈ વાલાભાઈ.